some of the Gujarat ma vaccination jabardast chali rahi chhe jyare Kachna Rapar taluka ma vaccination ni prakriya khub j dhimi gati e chali rahi chhe kya karano sar vaccination ni prakriya dhimi gati e chali rahi chhe to ek sawal jova mlyo chhe સમગ્ર ગુજરાતમાં વેક્સિનેશનની પ્રક્રિયા પૂરપાટ ઝડપે દોરી રહી છે ત્યારે રાપર તાલુકો કેમ વેક્સિનેશનની પ્રક્રિયામાં પાછળ છે તેવો એક સવાલ ચર્ચાઈ રહ્યો છે. છેલ્લા બે વર્ષથી સમગ્ર દેશમાં કોવિડ-19 અંતર્ગત કોરોના મહામારીએ સમગ્ર દેશને હલબલાવી દીધો છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા કોરોના સામે લડત આપી શકેલ તેવી સ્વદેશી વેક્સિન લોકોને આપીને લોકોના સ્વાસ્થ્ય માટે અસરકારક કામ કરવામાં આવ્યું છે. પરંતુ ખાસ કરીને કચ્છના વાગડ વિસ્તારમાં વેક્સિનેશનની પ્રક્રિયા અત્યંત ધીમી ગતિએ ચાલતી હોય તેવો માહોલ સર્જાયો છે. ક્યાં કારણોસર વેક્સિનેશનની પ્રક્રિયા ધીમી છે તે તપાસનો વિષય બની ગયો છે. આરોગ્ય વિભાગમાંથી જાણવા મળતી માહિતી અનુસાર તાલુકા હેલ્થ કચેરીના સંલગ્નથી રાપર તાલુકામાં પ્રથમ ડોઝ કુલ 1,12,281 લોકોને આપવામાં આવ્યો હતો. તે સામે હાલ 84,580 લોકોએ પ્રથમ ડોઝ લીધો છે. લગભગ 80% કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને સરપંચો, શિક્ષકો, તલાટી, મંત્રીઓ, આંગણવાડીના વર્કરો, આશાબહેનો સહિતના લોકોએ વેક્સિનેશનની કામગીરીમાં ખૂબ ભાગ લીધો હતો. પરંતુ રાપર તાલુકાનો નંબર સૌથી છેલ્લો આવ્યો છે જે તપાસનો વિષય બની ગયો છે. રાપર તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર રોયની પાસે ચાર્જ લઈ તેમને બાલાસર ખાતે પરત મોકલી દેવામાં આવે છે જે બાબત પણ ખૂબ અજુક્તિ માનવામાં આવ્યો છે. ડૉક્ટર પોલને ફરીથી ચાર્જ આપવામાં આવ્યો છે. રાપર તાલુકામાં કોરોનાની પ્રથમ વેવ ડૉક્ટર પોલની કામગીરી ખૂબ જ સારી હતી, પરંતુ આજે ડૉક્ટરોની અદલાબદલીના કારણે પણ ક્યાંક ને ક્યાંક વેક્સિનેશનની પ્રક્રિયા ધીમી બની હોય તેવું સ્પષ્ટપણે માનવામાં આવી રહ્યું છે.